અબડાસાના કોણાઠિયાની સરકારી જમીન જંગલ ખાતાને ફાળવાતા જત સમાજે આવેદનપત્ર આપ્યું। રાજકોટ જિલ્લામાં એરપોર્ટ માટે વન વિભાગની જમીન ફાળવવામાં આવતા વળતર વનીકરણના ફાયદા મુજબ અબડાસા તાલુકાના કોણાઠિયા અને ભાચુંડાની સરકાર જમીનો વન વિભાગને સોંપવામાં આવતા અખિલ કચ્છ જત મલેક સમાજ દ્વારા આ બાબતનો વિરોધ કરી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। કોણાઠિયા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે વર્ષોથી આ જમીન ચરિયાણ માટે ઉપયોગમાં લેવાય છે અને અનેક પરિવાર અને પશુઓના જીવન નિર્વાહ થાય છે। ત્યારે આ જમીન જો જંગલ ખાતાને સોંપવામાં આવશે તો અનેક પરિવારોને તકલીફ થશે તેવી માંગણી સાથે અખિલ કચ્છ જિલ્લા જત મલેક સમાજના હોદ્દેદારો અને આગેવાનોએ આવેદનપત્ર આપતી વખતે જોડાઈ અને વિરોધ નોંધાવ્યો હતો। સ્ટોરી બાય રાજેશ લાડક, આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। ઉચર અને ગામતળ અને કબ્રસ્તાન સમસાણની જમીન ટોટલ મોટલ નીલ કરવા માટે એના માટે વિરુદ્ધમાં અમે દલિત અધિક મંચ અને કચ્છ જિલ્લા જત સમાજની ટીમ એના માટે સખત વિરુદ્ધ કરવામાં આવ્યો છે। જે 2019માં જે હુકમ કર્યો છે એ રદ કરવામાં આવે નહીં, આંદોલન કરશું આખો ગામ અહીંયા કલેક્ટર ઉપર ધારણા ત્યાં જે આપણા જંગલ ખાતાવાળા તાર ફિલિશિંગનું કામ ચાલુ કર્યો છે તાત્કાલિક ધોરણે બંધ કરે, નહીં તો અમે આદોલન ઉપર બેસશું। પોલીસના બંદોબસ્તથી ગામના લોકોને આવ જવાનું તો બહુ તકલીફ પડે છે, એ માટે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। તાત્કાલિક આ હુકમ રદ કરે, નહીં તો અમે આગળની કાર્યવાહી કોર્ટ નારાયણ જશું। જનતા પાર્ટીની જે સરકાર છે ગાયોના નામે, ગાય માતાના નામે જે વોટ લઈ અને રાજ્યની સરકાર અને કેન્દ્રમાં જે ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે, ત્યારે કુણાઠિયામાં છેક અબડાસા તાલુકાના કુણાઠિયા ગામે સંપાદક જિલ્લાની નબળી નેતાગીરીના કારણે આ શક્ય થઈ શકતું હોય, કારણ કે છેક રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રીના ગામમાં એરપોર્ટ બને અને ત્યાં વિકાસની મોટી મોટી વાતો થાય, પરંતુ કુણાઠિયા જેવા ગામમાં કે જ્યાં કને 200-300 જેટલી એકર ગૌચર જમીન પણ આ ફોરેસ્ટવાળા એનો કુણાઠિયા ગ્રામજનો દ્વારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અગર તમને વન વિભાગને અગર કોઈ બીજી જગ્યાએ જમીન સંપાદન કરવી હોય તો કચ્છનો રણ વિસ્તાર પણ બહુ મોટો છે, તમે ત્યાં કને જઈ કરીને પણ આ કુણાઠિયા ગામ પશુપાલક પશુપાલન ઉપર નિર્ભરતું ગામ અને એ ગામમાં 2000થી વધુ પશુપાલકો છે, 2000થી વધુ ઢોરો છે અને એ ગામની જમીન અગર જો સંપાદન કરવામાં આવે તો એ અમે કોઈ દિવસ સહન કરવાના નથી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જત મુસ્લિમ સમાજ દ્વારા અમે જિલ્લા કે આ જમીન ઉપર જે કબજો ફોરેસ્ટ જમીન ફોરેસ્ટવાળા વન વિભાગ દ્વારા જે કબજો કરી રહ્યા છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે, અધિકાર મંચ અને જત સમાજ દ્વારા તેનો સખ્તમાં સખ્ત ઉગ્ર વિરોધ કરવામાં આવશે, રોડ રસ્તા જામ કરવામાં આવશે, ચક્કા જામ કરવામાં આવશે, કલેક્ટરના માથા ઉપર પણ ધરણા કરવામાં આવશે અગર જો અમારી જમીન કોઈ હડપવાની કોશિશ કરશે તો। અગર તમને જમીનો જ આપી હોય તો દરેક જે તાલુકા છે એ તાલુકામાંથી તમે 50 જે જમીનો છે સરકારી પડતર જમીનો છે એ જમીનો તમે આપી શકો છો, માત્ર ને માત્ર ટાર્ગેટ કરી અને દલિત સમાજ અને મુસ્લિમ સમાજનો જે ગામ છે એ ગામને જ તમે ટાર્ગેટ કેમ કરવામાં આવી રહ્યો છે? આ અમે કોઈ સહન કરવાના નથી, અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તાત્કાલિક જો આ ફોરેસ્ટવાળા કામ બંધ કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરીની સામે અનશન ઉપર ઉપવાસ ઉપર પણ અમે ઉતરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે।